જીવને જેટલું જરૂર છે એટલું પાણી મળી શકશે. આ પ્રયોગ બધાને કરવાનો છે અને આવા પ્રયોગ આપણે કરતું રહેવાનું છે. નમસ્કાર મિત્રો, ખૂબ વધારે ગરમી પડી રહી છે અને આવા ભયંકર ઉનાળાના તાપમાં જે પક્ષીઓ છે તેમની હાલત ખૂબ ખરાબ થઈ રહી છે. તેમને પાણીની ખૂબ તકલીફ પડી રહી છે. વગર પાણી અને પાણી વગર તો તેમનું મૃત્યુ પણ થઈ શકે છે અને ઘણા પક્ષીઓ એવા છે જે પાણી વગર મૃત્યુ પણ પામે છે. વધારે ને પ્રમાણે ઉનાળામાં જ પક્ષીઓ મૃત્યુ પામે છે. તેના માટે બીજું કાંઈ ન કરી શકીએ, પણ આપણી વાડીમાં જે પણ વૃક્ષો છે તેમાં એક વૃક્ષમાં આપણે પાણીનું પરબ અને એક થોડાક માળા બાંધી શકીએ, જે દેશી માળા. આગલો વિડીયો મેં દેશી માળાનો બનાવ્યો છે, પ્રોફાઇલમાં જઈને જલ્દીથી વિડીયો જોઈ આવો એટલે તમને ખબર પડી જાય. બીજું કઈ ન કરીએ તો કઈ વાંધો નહીં, પણ આપણે એક નાનકડું એવું કાર્ય કરવાનું છે. તે પક્ષીઓ માટે આપણે પાણીની વ્યવસ્થા, એક નાનું એવું કુંડ બનાવીએ અને પાણીની વ્યવસ્થા કરવાની છે, જેથી તે પક્ષીઓ જીવિત રહી શકે, પાણી પી શકે અને તેમનું જીવન આ ઉનાળો કાપી શકે, એવું આપણે થોડુંક કાર્ય કરી દેવાનું છે. એક નાનકડો એવો દેશી જુગારથી આપણે પક્ષીઓ માટે પાણી વધારે ન બગડી શકે અને દરરોજ ન ભરવું પડે એવો એક દેશી જુગાર છે, જેનો વિડીયો હું લાવ્યો છું. એ વિડીયો બધા જોજો અને એ પ્રયોગ કરવામાં બધો જ સામાન ઘરનો હોય છે અને દેશી જુગારથી બનાવેલો હોય છે. બધાના ઘરે તે વસ્તુ હોય છે તો એ બધાને એ પ્રયોગ ઘરે કરવાનો છે અને પક્ષીઓ માટે પાણી બાંધવાનું છે. બધાને એક કાર્ય કરવાનું છે. વિડીયોને શેર કરજો, લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મારા વિડીયો તમારા સુધી અવનવા દરરોજના વિડીયો તમારા સુધી પહોંચતા રહે છે. જોવો એનો વિડીયો ક્વિક વ્યૂ. કે આપણા દેશી જુગાડમાં નવીન કંઈ પણ વસ્તુ નથી. એક આ નાનો એક વાટકડા જેવો એક રસની વસ્તુ છે. તમે કોઈ પણ વસ્તુ જેમાં પાણી ભરી શકાય એવી વસ્તુ લઈ શકો છો. એક નટ બોલ છે, એક આવી જે ટ્યુબ છે સાયકલની ટ્યુબ, એનો ઉપયોગ આપણે એ કરવાનો છે કે આપણે પેકિંગ મૂકી શકીએ એટલે તેમાંથી પાણી ન નીકળી શકે, એટલે આપણે આમનો ઉપયોગ કરવાનો છે. આમાં કરવાનું છે, બસ સિમ્પલનો આઈડિયા આપું છું તમને. આ એક જે વાટિકા પ્રમાણનું છે તેમાં એક સેદમાન, તેમાં વચ્ચોવચ્ચ એક નાનકડો એવો હોલ કરી દેવાનો છે અને જે આ ઢાંકણું હોય છે એને આવી રીતે નટ, આવી રીતે વચ્ચે નટ દ્વારા જે આપણે બોલ છે એના દ્વારા વચ્ચે ફિટ કરી દેવાનું છે અને જે આ શીશો છે તેમને આવી રીતે ફિટ કરી દેવાનો, વચ્ચોવચ્ચ ફિટિંગ કરી દેવાનું છે અને ત્રણ નાના એવા હોલ પાડી દેવાના છે. પછી આમને આપણે જે વૃક્ષ છે કે કોઈ ઘર છે ત્યાં ટીંગાડી દેવાનું છે, પક્ષીઓ સરળતાથી પાણી પી શકે. કઈ રીતે એ બનાવવાનું છે એક નાનકડો એવો વિડીયો તમારા માટે બનાવ્યો છે. બધા વિડીયો જોવો, વિડીયો અંત સુધી જોજો, તમે છેલ્લે સુધી જોજો તો જ તમને ખબર પડશે કે આને કઈ રીતે બનાવવાનું છે. સે સરળ પણ આઈડિયા સારો આવે અને આપણો પ્રોજેક્ટ ખરાબ ન થાય તે માટે જોવાનું છે. આ બંને વસ્તુને હોલ કરવા માટે આપણે ખીલીનો ઉપયોગ કરવાનો છે. એ ખીલીને આપણે ગેસ વડે ગરમ કરવાનું છે અને બંનેમાં નાના નાના હોલ પાડવાના છે. એ આપણે કાર્ય કરવાનું છે. બંનેમાં ખીલી ગરમ કરીને અને ગરમ ખીલીને બરોબર શેદમાં અડાડીને આપણે બંનેમાં હોલ પાડી દીધા છે. તો બંનેને આપણે થોડુંક ફિટિંગ કરીએ અને તમને એનો ક્યુ ક્યુ બતાવું છું કઈ રીતે આપણે ફિટિંગ કરવાનું છે. હોલ તૈયાર છે, તૈયાર બધી જ વસ્તુ એકઠી કરી લીધી છે. હવે ટેપના વાયસર બનાવીને કરીએ ફિટ, પછી તમને હું બતાવું કે ફિટિંગ કઈ રીતે કર્યું અને તેમના હોલ કઈ રીતે કર્યા તે બધી વસ્તુ હું પછી બતાવું તમને.
મિત્રો જોઈ શકો છો આ જે આપણે ઢાંકણાની વાત કરી તે કપ બિલકુલ તૈયાર થઈ ગયું છે. હવે આપણે આ બોટલમાં ત્રણ નાના નાના હોલ કરવાના છે. હોલ કરીને તમને બતાવું. મિત્રો નાના નાના ત્રણ હોલ તૈયાર કરી દીધા છે. હવે આ બોટલને જે આપણે કપ બનાવ્યો છે તેમાં આવી રીતે ફિટ કરી દેવાનું છે. હવે તમને આમાં પાણી ભરીને અને તમને ટીંગાડીને પક્ષી કઈ રીતે પાણી પીવે છે તે તમને હું વ્યૂ બતાવું. મિત્રો બોટલમાં આપણે પાણી ભરી દીધું છે. બોટલ હવે ઉલટી કરીને તમને બતાવું કે અંદર પાણી કઈ રીતે આવશે અને પક્ષીઓ કઈ રીતે પાણી પીશે. પક્ષીઓ જ્યારે હૈયાત હશે ત્યારે એમનો શોર્ટ વિડીયો મૂકીને પણ તમને યુટ્યુબમાં જ્યારે બતાવે છે. વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. મારા અવનવા વિડીયો આવતા રહેશે, તમારા સુધી પહોંચતા રહેશે. હવે તમને બતાવું બોટલ ઉલટી કરીને પક્ષીઓ કઈ રીતે પાણી પીવે છે અને આપણા કપમાં કઈ રીતે પાણી આવે છે. જ્યારે ભરાઈ જશે ત્યારે ઓટોમેટિક રીતે બોટલમાંથી પાણી આવતું બંધ થઈ જશે અને પક્ષીઓને જેટલું જરૂર છે એટલું પાણી મળી શકશે. આ પ્રયોગ બધાને કરવાનો છે અને આવા પ્રયોગ આપણે કરતું રહેવાનું છે એટલે પક્ષીઓને ઉનાળામાં વધારે તકલીફ ન થાય અને તકલીફથી બચી શકે આવા પ્રયત્નો આપણે બધાને કરવાના છે. ભયંકર તાપમાનને કારણે પક્ષીઓ વધારે ઉનાળામાં જ મૃત્યુ પામે છે. પક્ષીઓની રક્ષા કરવા માટે આટલું કાર્ય બધાને કરવાનું છે. તમે જોઈ લીધો અને જે રીતે મેં શીખવાડ્યું તેવી રીતે એક નાનો એવો પ્રયોગ કરીને ઘરે બધા આવું એક નાનકડું એવું કાર્ય કરજો એટલે પક્ષીઓને પાણી મળી રહે. મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હવે મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. Through the highways, till my shadow turns to sun rays, and I...